નમસ્કાર, સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. હું છું દીપિકા પાંચાણી. તો બુલેટિનની શરૂઆતમાં એક નજર હેડલાઇન્સ પર. કંડલામાં સ્વીડનની કંપનીએ માંગી 450 એકર જમીન. ફર્નિચર ક્લસ્ટરમાં સ્વીડને રોકાણ કરવા દેખાડી તત્પરતા. ભારતના વિકાસથી પ્રભાવિત થઈને કરી પહેલ. ભુજના કંઢેરાઈ પાટિયા પાસે સર્જાયો ગમખ્વાર અકસ્માત. બાઇક સવાર બે સગા ભાઈઓ બન્યા કાળનો કોળિયો. છોટા હાથી અને બાઇક વચ્ચેની ટક્કરથી થયો અકસ્માત. ગાંધીધામના જૈન દેરાસરને તસ્કરોએ બનાવ્યું નિશાન. દેરાસરમાંથી આભૂષણો, છત્તર અને રોકડની ચોરી. 1,63,000નો મુદ્દામાલ તફડાવી ગયા તસ્કરો. માંડવીના વેકરામાં પંચાયત મંત્રીએ કરાવ્યો શાળા પ્રવેશ. શિક્ષણની તમામ ખૂટતી કડીઓ પૂર્ણ કરવા આપી ખાતરી. આંગણવાડી અને પ્રાથમિક શાળાના 60 જેટલા બાળકોને અપાયો પ્રવેશ. ભુજ તાલુકાના કંઢેરાઈ ગામના પાટિયા પાસે છોટા હાથી અને બાઇક વચ્ચે જીવલેણ અકસ્માત સર્જાતા બે સગા ભાઈઓ કાળનો કોળિયો બની ગયા હતા, જ્યારે બાઇક ચાલકની ગંભીર પ્રકારની ઇજાઓ થતા સારવાર હેઠળ ખસેડાયો હતો. આ ગોજારા અકસ્માતની પ્રાપ્ત વિગત અનુસાર ભારાસરના અશ્વિન ઓસમાણ કોહલી પોતાના ભાણેજ મયુર સુરેશ કોહલી અને રાહુલ સુરેશ કોહલીને બાઇક પર લઈ જતો હતો. તે દરમિયાન સામેથી આવતા છોટા હાથી સાથે મોટરસાયકલ ધડાકાભેર અથડાતા બંને બાળકો રોડ પર ફંગોળાઈ જવાને કારણે મોતને ભેટ્યા હતા, જ્યારે અશ્વિનને છાતીના ભાગે ઇજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે પદ્ધર પોલીસે કાંતિ ઉમર કોહલીને ફરિયાદ પરથી અકસ્માત મોતનો બનાવ દર્જ કરી તપાસ હાથ ધરી છે. એક પરિવારના બે માસૂમ બાળકો અકસ્માતમાં કાળનો કોળિયો બનતા કોહલી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ગાંધીધામના ડીબીઝેડ સાઉથ 121માં આવેલ જૈન દેરાસર મંદિરને ગત રાત્રે તસ્કરોએ નિશાન બનાવીને અભડાવ્યું હતું. દેરાસરની બારી તોડીને પ્રવેશેલા નિશાચરોએ ચાંદીના છતરો, પંચધાતુની મૂર્તિઓ તેમજ દાનપેટીની રોકડ રકમ મળીને કુલ 1,63,000ની માલમત્તા ચોરી જતા કાયદાના રક્ષકોમાં દોડધામ મચી ગઈ હતી. પ્રાપ્ત વિગત મુજબ તેમજ હિમાંશુ મણીલાલ ગંગરની ફરિયાદને ટાંકીને પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે ચોરીનો આ બનાવ ગત રાત્રિએ બન્યો હતો. દેરાસરમાં અજાણ્યા તસ્કરોએ 1.5 લાખથી વધુની ચોરી કરતા જૈન શ્રાવક શ્રાવિકોમાં ભારે રોષની લાગણી પ્રવર્તી હતી. નિત્યક્રમ મુજબ મંદિરે દર્શન કરવા આવતા દર્શનાર્થીઓ તેમજ પૂજારીને ચોરીની જાણ થતાં પોલીસને ઘટના અંગે જાણ કરાઈ હતી, ત્યારે ગાંધીધામ એ ડિવિઝન પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. ચોરી કરનાર તસ્કરોનું પગેરું દબાવવા પોલીસે ગંધપારખું શ્વાન, FSL, ફિંગરપ્રિન્ટર નિષ્ણાંતોની મદદથી તપાસ હાથ ધરી હતી. ચોરીના બનાવથી જૈન સમુદાયમાં આક્રોશ વ્યાપી જવાની સાથે આવા બનાવો અટકાવવા દિવસ રાત્રિના પેટ્રોલિંગ ગોઠવવા માંગ ઉઠી છે. ગાંધીધામ LCBએ શહેરમાં ચીલ ઝડપ કરતી ટોળકીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. ગાંધીધામ શહેરમાં વધતા જતા ચીલ ઝડપના બનાવો અટકાવવા તેમજ આરોપીઓને શોધવા માટે LCB પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. એકાદ પખવાડિયા અગાઉ ગાંધીધામના વોર્ડ નંબર 7B વિસ્તારમાં મહિલાના હાથમાંથી પર્સની ચીલ ઝડપ થઈ હતી, જેમાં પોલીસે અંજાર તાલુકાના રામપર તુણાના ઇમરાન ગની બાયડા અને રજાક આયુબ બાયડાને ઝડપી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી ચીલ ઝડપ કરવા માટે વપરાયેલ બાઇક તેમજ મોબાઈલ સહિત 44,000નો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે, ત્યારે LCBએ ઝડપેલ આરોપીઓ અને મુદ્દામાલની આગળની તપાસ ચલાવવા ગાંધીધામ એ ડિવિઝન પોલીસને સોંપણી કરી છે. ગાંધીધામ ટાઉન વિસ્તારમાં આવા બનતા બનાવો રોકવા અને આવા બનાવોમાં સંડોવાયેલ ઇસમોને પકડી પાડવાની સૂચના માર્ગદર્શન મુજબ અમે ટાઉનમાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન મને ખાનગી રહે હકીકત મળે કે છેલ્લા 15 દિવસ અગાઉ 9B માં બગીચે જતા રોડ ઉપરથી જે ચીલ ઝડપ એક બેનને આંતરીને કરવામાં આવેલી હતી, એ ચીલ ઝડપ કરનાર ઇસમો રજાક યાકુબ બાપડા અને ઇમરાન ગની બાપડા, કે જેઓ બંને રામપર તુણા તાલુકો અંજારના વતની છે અને એ યામાહા બાઇક સાથે જે લૂંટમાં ચોરી ચીલ ઝડપમાં જે મોબાઈલ લઈ ગયા હતા તે મોબાઈલ વેચવા માટે અહીંયા ચાવલા ચોક તરફ આવનારા છે. આવી પૂર્વ બાતમીના આધારે અમે વોચમાં હતા અને એ મળી આવતા એની પાસેથી આ ચોરીનો ચીલ ઝડપમાં જે મોબાઈલ 1,500 રૂપિયા કિંમતનો મળી આવેલ છે. મુંદ્રા પંથકના વાડી વિસ્તારમાંથી એક યુવાન અર્ધબેભાન અવસ્થામાં મળી આવ્યો હતો. પ્રખર તાપ અને ભૂખમરાના કારણે તેની તબિયત લથડી પડી હતી. આ ઘટનાની જાણ વાડી વિસ્તારના શ્રમજીવીઓને મુંદ્રાની સેવાભાવી જનસંસ્થાને કરી હતી, ત્યારે સંસ્થાના સ્વયંસેવકોએ બેભાન યુવાનને સારવાર માટે ખસેડ્યો હતો.
મુંદ્રાના પંજનતન પીર પાટિયા પાસે વાડી વિસ્તારમાં આ બનાવ બન્યો હતો, જેમાં એક પરપ્રાંતીય યુવક સખત તાપ અને ભૂખમરાથી લથડી પડ્યો હતો. ત્યારે જનસેવા સંસ્થાના રાજસંઘવી અને તેમની ટીમે આ યુવાનને મુંદ્રાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. ત્યારે ડોક્ટર દાખાણી અને ડોક્ટર દીક્ષિતે આ યુવાનની સારવાર હાથ ધરી હતી અને સમગ્ર બનાવની જાણવાજોગ નોંધ મુંદ્રા પોલીસ મથકે કરાઈ હતી. સખત તાપ અને ભૂખમરાને કારણે યુવાનની તબિયત લથડતા આરોગ્ય તંત્ર સહિત વહીવટી તંત્ર પણ હરકતમાં આવ્યું છે. જનસેવા સંસ્થાને જાણ કરતા તેઓ હેલ્પલાઇનને જાણ કરેલી, તેના રાજસંઘવી સાહેબ એમને સાથે લઈને આવેલા અને જાગૃત નાગરિકો પણ સાથે આવેલા. તપાસ કરતા તેવું લાગેલું કે એમને લગભગ 16-24 કલાક પહેલાં કોઈ લાઠીથી મારેલો હોય અને વાડી વિસ્તારમાં ફેંકી દીધેલો હોય અને વાડી વિસ્તારમાં ભૂખે તરસે પણ રહેલો હોય 24 કલાકથી, એવી હાલત લાગે છે અને અર્ધ બેભાન અવસ્થા જેવું લાગે છે અને ભાષા પણ સમજી શકતા નથી, એટલે કદાચ હિન્દી ભાષી હોય એવું લાગે છે. એટલે પરિસ્થિતિ આમ ઓવરઓલ તો મીડિયમ કહેવાય કે પાણી સુકાઈ ગયું છે શરીરમાંથી અને 2 દિવસ કદાચ ખાધું નહીં હોય, એટલે આ ખાસ ગરમીના કારણે ભૂખ અને તરસના કારણે પણ અશક્તિ આવી ગઈ હોય અને મારના કારણે પણ થોડી પડી ગયેલા હોય. મુંદ્રામાં કાર્યરત ઉજાસ મહિલા સંગઠનના ઉચાપત કેસમાં સંગઠનના સીઈઓની આગોતરા જામીન અરજી કોર્ટે ફગાવી છે. ઉજાસ મહિલા સંગઠનના કારોબારી સભ્ય તેમજ કચ્છ મહિલા વિકાસ સંગઠનના કારોબારી સભ્ય વિજય સિમોનભાઈ પરમારે આ સંદર્ભે ફરિયાદ નોંધાવી હતી, જેમાં સંગઠનમાં ચાલતી ધિરાણ સહકારી મંડળી મહિલા સભ્યોને અપાયેલી ધિરાણનું પેમેન્ટ બેંકમાં ન ભરીને ઉચાપત કરાઈ હતી. આ સંદર્ભે ઉજાસ મહિલા સંગઠનના સીઈઓ રીનાબેન રબારીએ કોર્ટમાં આગોતરા જામીનની અરજી કરી હતી, જેની આજે સુનાવણી યોજાઈ હતી, જેમાં ભુજના અધિક સેશન્સ જજ ડીજે છાટબારે આગોતરા જામીન અરજી નામંજૂર કરતા ઉજાસ મહિલા સંગઠનના સીઈઓની મુશ્કેલી વધી છે અને હવે ગમે ત્યારે આ ગુના કામે તેમની ધરપકડ થઈ શકે છે. ગાંધીધામના હુમલા કેસમાં 5મા અધિક ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે 3 વર્ષની કેદની સજા અને 10,000 નો દંડ ફટકાર્યો છે. ગાંધીધામના કાર્ગો ઝુંપડપટ્ટી એકતાનગરમાં રહેતા ફરિયાદી સુખાભાઈ દાનાભાઈ ઠાકોર પર એક શખ્સે હુમલો કર્યો હતો. ગત 5 સપ્ટેમ્બર 2014 સુખાભાઈ પોતાને ઘેર હતા ત્યારે રાત્રિના 1:30 વાગ્યાના અરસામાં અજાણ્યા શખ્સો તેમના ઘરમાં ઘૂસ્યા હતા. તે વખતે ફરિયાદી જાગી જતા આરોપી ધીરજકુમાર રામકૃપાલ અનુરાગી ઝડપાઈ ગયો હતો. ઝડપાયા બાદ તેમણે તીક્ષ્ણ હથિયારોથી ફરિયાદી પર હુમલો કરીને ઇજાઓ પહોંચાડી હતી. આ કેસમાં આઈપીસી કલમ 324 સ્થળે આરોપીને તકસીરવાર ઠેરવીને 3 વર્ષની સજા અને ₹10,000 નો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ કેસમાં સરકારી વકીલ તરીકે કે ગજેરાએ ધારદાર દલીલો કરી હતી. ભુજના જોડિયા એવા માધાપર ગામે દિન દહાડે 1,10,000ની તસ્કરી કરવામાં આવતા કાયદાના રક્ષકોમાં દોડધામ મચી ગઈ છે. માધાપર નવાવાસમાં કાપડિયા શેરીમાં આવેલ બંધ મકાને ગઈકાલે તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. મકાન માલિક નિલેશ જયંતિલાલ શાહ સવારથી રાત સુધી બહાર ગામ ગયા હતા. તે દરમિયાન નિશાચરોએ બંધ મકાનનું તાળું તોડીને દાગીના તેમજ રોકડ રકમ મળીને કુલ 1,10,000ની માલમત્તા ચોરી ગયા હતા. આ શબાબ મકાન માલિકે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. દિન દહાડે થયેલી તસ્કરીની ઘટનાને પગલે પોલીસે ગંધ પારખુ શ્વાન તેમજ FSL ફિંગરપ્રિન્ટ નિષ્ણાંતોની મદદથી તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે ભુજ તેમજ માધાપરમાં દિન દહાડે ઘરફોડી અને ચોરીની ઘટનાઓનું પ્રમાણ વધતા પોલીસ દ્વારા રાત દિવસ પેટ્રોલિંગ સઘન બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે. માધાપર નવાવાસ પીપળિયા શેરીમાં રહેતા નિલેશ જયંતિલાલ શાહ પોતાનું રહેણાંક મકાન બંધ કરી પોતે તથા પોતાની પત્ની બંને પોતાની નોકરી પર ગયેલા હતા અને રાત્રે 7:30 વાગે ઘરે પરત ફરતા ઘરે જોયું તો મકાનનું તાળું તૂટેલું હતું અને ઘરમાં રાખેલ તિજોરી કબાટ ખુલ્લો જોવામાં આવેલો અને કબાટમાં રાખવામાં આવેલા સોનાના દાગીના તથા રોકડ રકમ ₹7,500 મળી કુલ ₹1,09,500ની સોનાના દાગીનાની ચોરી થયેલાનું જાણવા મળ્યું. માંડવી તાલુકાના લાયજા તેમજ માંડવી બીચ ઉપર આવેલ પવનચક્કીઓમાંથી કરવામાં આવેલ વાયર ચોરીની ઘટનામાં પોલીસે 2 શખ્સોને ઝડપી પાડ્યા છે, જેમાં ઇમરાન ફકીર મહમદ કુંભાર અને અકબરશાહ ઉર્ફે આકા અબ્દુલ્લા સૈયદને 27,000ની કિંમતના 300 કિલો વીજ વાયર સાથે પકડી પાડવામાં આવ્યા છે. આરોપીઓની પૂછપરછમાં તેમણે લાયજા ગામ નજીક આવેલ સુઝલોન કંપનીના સ્ક્રેપ યાર્ડમાંથી એલ્યુમિનિયમના 300 કિલો વીજ વાયરની ચોરી કર્યાની કબૂલાત કરી હતી. ચોરીની આ ઘટનાને પગલે શક્તિનગર ગઢશીશા રહેતા સુઝલોન કંપનીના કર્મચારી ખેરાજસિંહ પ્રતાપસિંહ સોઢાની ફરિયાદ પરથી પોલીસે ગુનો નોંધ્યો હતો.
આરોપીઓએ માનવી બીચ ઉપર આવેલ સુઝલોન કંપનીની બે પવનચક્કીઓ તોડી 25 કિલો તાંબાના વાયરની ચોરી કરી હોવાની કબૂલાત પણ આપી હતી. પકડાયેલા આરોપીઓ પાસેથી મુદ્દામાલ કબજે કરવા બંને આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરાયા હતા. ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રોથથી પ્રભાવિત થઈને સ્વીડનની એક ફર્નિચર કંપનીએ કંડલા બંદર પાસે 450 એકર જમીનની માંગણી કરી છે. સ્વીડનની આઈકિયા ફર્નિચર કંપનીએ જમીનની માંગણી કરી હોવાનું કેન્દ્રીય માર્ગ પરિવહન તેમજ શિપિંગ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે કંડલા બંદર પર ફર્નિચર ક્લસ્ટર બનાવવાનો પ્રસ્તાવ મુકાયો હતો. તે સંદર્ભે આઈકિયા કંપનીએ 450 એકર જમીનની માંગણી કરી છે. ગડકરીએ વધુમાં જણાવ્યું હતું કે આ કંપની તૈયાર ઉત્પાદનો ખરીદવા માટે આગળ આવી છે. કંપનીએ એવી પ્રપોઝલ મૂકી છે કે તમે સારું લાકડું અને સારી ડિઝાઇન તૈયાર કરો, અમે તેને ખરીદવા તૈયાર છીએ. જે રીતે ચીનમાં વેપાર થઈ રહ્યો છે તેવો વેપાર કંડલામાં કરવા ઈચ્છીએ છીએ. અદાણી એન્ટરપ્રાઇઝે મુંદ્રાના અદાણી પોર્ટના સ્પેશિયલ ઇકોનોમિક ઝોન ખાતે 10,000 કરોડ રૂપિયાનું રોકાણ કરીને કોપર સ્મેલ્ટર પ્રોજેક્ટ સ્થાપવાની પ્રક્રિયામાં છે. પ્રોજેક્ટ નિષ્ણાતોની મૂલ્યાંકન સમિતિની મળેલી બેઠકમાં આ માહિતી આપવામાં આવી હતી. આ પ્રોજેક્ટમાં કોપર સ્મેલ્ટર, સલ્ક્યુરિક એસિડ પ્લાન્ટ, કોપર રિફાઇનરી, કિંમતી મેટલ પુનઃપ્રાપ્તિ પ્લાન્ટ, ફોસ્ફેટ એસિડ પ્લાન્ટ તેમજ એલ્યુમિનિયમ ફ્લોરાઇડ પ્લાન્ટનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ 10,000 કરોડ છે. તેમાંથી 900 કરોડ રૂપિયા પર્યાવરણના રક્ષણ માટે ફાળવવામાં આવશે. સૂચિત પ્રોજેક્ટ દ્વારા રોજગારની તક પણ ખુલશે. આ પ્રોજેક્ટથી 5,000 જેટલા લોકોને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રોજગારી મળશે. આ અદાણી ગ્રુપ દ્વારા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના નેજા હેઠળ જાહેર સુનાવણીનું આયોજન કરવામાં આવશે. પર્યાવરણીય સુનાવણી બાદ પ્રોજેક્ટ માટેની કામગીરી આગળ વધારવામાં આવશે. અહીં બુલેટિનમાં સમય છે એક નાના વિરામનો.